આ વેદ જેને આપણે એડી કહીએ એનું લંબાઈ તમને 6 સેન્ટીમીટર આપેલ છે, પાયો છે એ તમને 9 સેન્ટીમીટર આપેલ, તો ક્ષેત્રફળ આપણને મળી ગયું 9 × 6 × 1/2 મૂકી દઈએ તો ક્ષેત્રફળ આપણને 27 સેન્ટીમીટર વર્ગ પ્રાપ્ત થયું. હવે આ બાજુ ની વાત કરીએ, આ પાયો તમને કેટલો એબી બરાબર 7.5 આપ્યો છે, ઈસી આ સોરી સીઈ જે તમે આ અંતર જાણતા નથી પણ ક્ષેત્રફળ જાણો 27 × 1/2 આ 7.5 એટલે 75/10 ઈસી. હવે આ બાજુ 2 ભાગાકારમાં સામે બાજુ ગુણાકારમાં 10 ભાગાકારમાં સામે બાજુ ગુણાકાર 27 × 2 × 10 75 × 1/2 બાજુ હતો ભાગાકાર. હવે મિત્રો જુઓ 75 15 75 75 5 2 10 તો અહીંયા 2 વધે અહીંયા 15 વધે 9 3 27 5 3 15 તો અહીંયા 5 વધે અહીંયા 9 વધે 9 2 18 18 2 36 36 ના છેદમાં 5 ભાગાકાર કરો 7.2 સેન્ટીમીટર આપણને ઈસી એટલે આટલું પ્રાપ્ત આપણને કેટલું થાય 7.2. હવે મિત્રો આપણે જે વાત કરવાના છીએ કે વર્તુળ, તો વર્તુળ વર્તુળ એટલે તમને ખબર હશે મિત્રો શું થાય તો કે આને વર્તુળ કહેવાય. હવે જે આખવા જે વર્તુળ છે એ વર્તુળના આ છેડે થી આ છેડે સુધીનું જે માપ છે આટલું માપ છે એને શું કહેવાય વર્તુળનો પરિઘ કહેવાય. હવે આના મધ્ય બિંદુ થી આટલું અડધું જે માપ છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય અને આની જે ફરતી કિનારી છે જે બોર્ડર છે એનું જે માપ છે એને વર્તુળનો શું કહેવાય પરિઘ કહેવાય અને આ જે આખો લીલો ભાગ જે તમે જોઈ શકો છો એને વર્તુળનો શું કહેવાય ક્ષેત્રફળ. તો આને ત્રિજ્યા કહેવાય, આને વ્યાસ કહેવાય, આને પરિઘ કહેવાય અને આખાને શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય. હવે તમને મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હવે જો અડધું અને અડધું બે વખત અડધું કરીએ તો આખું છું તો બે વખત અડધું, અડધું એટલે અડધું અને બે વખત અડધું તો બે વખત અડધું એટલે જેને આપણે શું કહીએ વ્યાસ, તો 2 × 3 એટલે શું થયો વ્યાસ, આ ત્રિજ્યા આ ત્રિજ્યા બે ત્રિજ્યા ભેગી થાય એટલે વ્યાસ. એવી રીતે તમને ખબર આખો વ્યાસ આપ્યો હોય ત્રિજ્યા અડધું જોતું આખા ભાગ્યા 2 કરી દેવાના તો વ્યાસ ત્રિજ્યા શોધી હોય તો વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ને આપણે ડી કહીએ, ત્રિજ્યા ને આપણે આર કહીએ એટલે ડી બરાબર 2 આર આ તમારું સૂત્ર છે, આર બરાબર ડી બાય 2 આ પણ સૂત્ર છે. એવી રીતે વર્તુળ નો પરિઘ એનું સૂત્ર છે 2 પાયા, સાહેબ આર નો આપ્યો હોય ત્યારે આપણે એને પાયડી સૂત્ર માં પણ કરી, કારણ કે 2 આર એટલે શું થાય તમને ખબર 2 આર એટલે શું થાય ડી, અહીંયા ડી આવી ગયો ડી એટલે એને આપણે વ્યાસ કહીએ, આર એટલે ત્રિજ્યા. તો આ 2 એના સૂત્ર છે. વર્તુળ ના ક્ષેત્રફળ નું સૂત્ર પાય આર નો વર્ગ જે તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો. હવે આ સૂત્ર ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ 5-5 વાર લખવાના છે પોતાની બુક ની અંદર, સૂત્ર નંબર 1, સૂત્ર નંબર 2, સૂત્ર નંબર 3, સૂત્ર નંબર 4 અને સૂત્ર નંબર 5. તો 5 સૂત્ર તમને ઊંઘમાંથી ઉઠાડી પૂછે તો આવડે એટલા કડકડાટ તૈયાર કરવાના છો, પછી તો જ તમે આગળના સાધ્યમાં તમે ભણી શકશો, નહીતર આગળના સાધ્યમાં કઈ ખબર પડશે નહીં. તો ખાસ મિત્રો સૂત્ર મોઢે કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી સાધ્ય 11.3 માં અંદર આપણે પ્રવેશ કરીએ. ત્રિજ્યા 14 સેન્ટીમીટર આપી છે, અહીંયા આપણને પાય દેખાતા, તો પાય ની 2 કિંમત છે, પાય બરાબર 22/7 લેવામાં આવે અથવા તો તમે તેનો ભાગાકાર કરો તમને જવાબ મળે 3.14 લેવામાં આવે, પણ જેમ આપણને સરળતા છેદ રેડવામાં પડે એ પ્રમાણે લેવાનું હોય. જયારે તમને કે પાય બરાબર 3.14 લો ત્યારે 3.14 લેવા, બાકી આપણે 22/7 લઈશું. તો વર્તુળ નો પરિઘ બરાબર 2 × π × r, તો 2 × 22/7 × 14 7 × 2 14 તો અહીંયા 2 વધે 2 × 22 × 2 એટલે 44 × 2 88 તો 88 સેન્ટીમીટર. એવી રીતે વર્તુળ નું ક્ષેત્રફળ ની વાત કરી તો આપણે આ સૂત્ર મૂકશું 22/7 પાય ની કિંમત છે, પછી જે તમને વર્તુળ આર આર નો વર્ગ એટલે 2 વખત લેવાનો, તો આર બરાબર 14 × 14 × 14 7 × 2 14 2 2 ઉડી 7 7 ઉડી ગયા તો 22 × 2 44 44 × 14 એટલે 616 સેન્ટીમીટર નો વર્ગ એ આપણું શું થયું ક્ષેત્રફળ. જયારે ક્ષેત્રફળ હોય ત્યારે સેન્ટીમીટર નો વર્ગ આવે, પરિઘ હોય ત્રિજ્યા હોય વર્તુળ હોય ત્યારે શું આવે સેન્ટીમીટર આવે. અહીંયા તમને ખબર કે બાજુ હોય વેધ હોય તો સેન્ટીમીટર આવે, ક્ષેત્રફળ હોય તો સેન્ટીમીટર નો વર્ગ આવે. હવે અહીંયા આગળ પ્રશ્ન નંબર 4. હવે એક ગોળ ગાર્ડન છે, બગીચો છે, હવે એની અંદર જે બગીચાના એક ખૂણે થી બીજા ખૂણાનું માપ કેટલું છે 21 મીટર. હવે એની અંદર માળી છે, માળી શું કરે છે તો કે 2 વખત દોરડું ગોળ વીંટવાનો પ્રયત્ન કરે તો કેટલું દોરડું જોઈએ એને માપવું છે અને ગોળાનો ખર્ચો કેટલો થાય એ જાણવું, તો એને પેલા ભાવ પૂછ્યો માર્કેટમાં તો દોરડાનું 1 મીટરના 4 રૂપિયા લીધા, પણ 2 આંટા મારવા 1 આંટા કેટલું જોઈએ એ ગોતવું, આપણે ફરતો આંટો એટલે આપણને ખબર વર્તુળનો પરિઘ.
વર્તુળના પરિઘનું સૂત્ર છે પાઇ ડી, જે આપણે અહીંયા આપણે ડી આપ્યું છે એટલે ડાયરેક્ટ આપણે પાઇ ડી નું સૂત્ર વાપરીએ. પાઇ ડી 22 ના છેદમાં 7 ગુણ્યા 21, 7 કેરી 21, 3 ઉપર અહીંયા 22, 22 ગુણ્યા 3 એટલે 66 મીટર આપણો જવાબ. હવે આ કેટલા આંટા મારે? 2 આંટા મારે, તો 2 ગુણ્યા 66 એટલે 132 મીટર દોરવું એને જોઈએ. 132 મીટર દોરવું છે, 1 મીટર ને એને કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. 132 ના કેટલા થાય? તો કે 528 રૂપિયા. તો મિત્રો આમાં જે આ પ્રશ્ન વાળા બાકી દાખલા છે, એકમાં એ તમારે જાતે ગણવાના, બે માં બાકી છે એ જાતે ગણવાના. પ્રશ્ન નંબર 3 એકદમ સિમ્પલ છે, આને જો એ જાતે ગણવાનો. પ્રશ્ન નંબર 4 અહીંયા મેં તમને ગણાવેલો છે. તો મિત્રો પોતાના બાકી દાખલા છે એ ખાસ કરીને નોટબુક ની અંદર ગણજો, જેટલું મગજ ઘસાય એટલું ઘસજો, ગુણાકાર ભાગાકારમાં ખૂબ ધ્યાન રાખજો અને સાથે આ સૂત્ર તો મોઢે કરજો જ, તો જ તમને આગળના સાધ્યમાં ખબર પડશે.